હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે હું તમારી સાથે શેર કરીશ વઘાર્યા વગરના લસણિયા સેવ મમરા, જે તૈયાર પેકેટમાં મળે છે એનાથી પણ ટેસ્ટી અને ચટાકેદાર એવા લસણિયા સેવ મમરા હવે ઘરે પણ બનાવી શકો છો અને બનાવવા પણ એકદમ સહેલા છે. તો આ વઘાર્યા વગરના લસણિયા સેવ મમરા કેવી રીતે બનાવવા તે જોઈએ. લસણિયા સેવ મમરા બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ મમરા લીધા છે. મમરાને મેં ઘઉંના ચાળણાથી ચાળીને જ લીધા છે. આ રીતના મમરા છે તો આપણે મમરાને સૌથી પહેલાં શેકી લઈશું એટલે એકદમ સરસ ક્રિસ્પી બની જાય. ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે. મમરાને આપણે એમનેમ જ શેકવાના છે, એમાં તેલ કે કાંઈ ઉપયોગ આપણે નથી કરતા. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખીને મમરાને આ રીતે શેકી લઈશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. 4 થી 5 મિનિટ થશે એટલે મમરા એકદમ ક્રિસ્પી થઈ જશે. 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે, મમરા શેકાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ રીતના એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે મમરાને કાઢી લઈશું. મમરા શેકાઈ ગયા છે. હવે આપણે લસણ અને લાલ મરચાંની પેસ્ટ બનાવી લઈશું. તો તેના માટે મેં અહીંયા 5 ચમચી લસણ લીધું છે અને મિક્સર જારમાં એડ કરીશું. મેં અહીંયા 6 થી 7 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે. જો તમારે અહીંયા તીખું મરચું નાખવું હોય તો તમે તીખું મરચું પણ એડ કરી શકો. અને 1 ચમચી મીઠું લીધું છે. મમરા અને સેવમાં મીઠું આવશે એટલા માટે આપણે જરૂર પ્રમાણે જ લેવાનું છે. હવે આપણે લસણવાળું મરચું બનાવી લઈશું. લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ આ રીતની. હવે આપણે લસણવાળી ચટણીને એક પેનની અંદર કાઢી લઈશું. 1/2 ચમચીથી ઓછી હળદર એડ કરીશું અને 1/2 ચપટી હિંગ એડ કરીશું. હવે આની અંદર આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરીને બધું મિક્સ કરી લઈશું. બધું તેલ સાથે મિક્સ કરી લઈશું. તેલ ગરમ થાય એ પહેલાં જ આપણે આ રીતે મિક્સ કરવાનું છે એટલે લાલ મરચું છે એ બળી ન જાય એટલા માટે. આ રીતે બધું બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લઈશું. એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ પર રાખીને આ પેસ્ટને થોડી ગરમ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ રીતે હલાવતા રહીશું. મરચું બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું એટલા માટે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. આ રીતે હલાવતા રહીશું. આ રીતે હલાવતા રહીશું એટલે કાચા મરચાંનો સ્વાદ ન આવે એટલા માટે આપણે આ રીતે ગરમ કરી લેવાનું છે. ત્રણ થી ચાર મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે આ પેસ્ટને મમરાની અંદર એડ કરવાની છે. આ રીતે મિક્સ કરી લઈશું. હજી ગરમ છે એટલા માટે આ રીતે મિક્સ કરીશું. આ રીતે મિક્સ કરી લઈશું હાથેથી જ. આ રીતે મિક્સ કરીશું એટલે લાલ મરચું છે એ બરાબર આમાં મમરામાં લાગી જાય. હવે આપણે આની અંદર સેવ પણ મિક્સ કરી દઈશું એટલે એમાં પણ સરસ કલર આવી જાય. હવે આપણે આની અંદર 150 ગ્રામ જેટલી સેવ એડ કરીશું.
હવે સેવ અને મમરાને આ રીતે મિક્સ કરી લઈશું. મમરા એકદમ ક્રિસ્પી છે એટલા માટે આ રીતે હળવા હાથે જ આપણે મિક્સ કરવાનું છે, એટલે મમરાનો ભૂકો ન થઈ જાય. તો એકદમ સરસ લસણિયા સેવ મમરા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વ કરીશું. તો બનીને તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ચટપટા લસણિયા સેવ મમરા. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી અમારી નવી રેસીપી સૌથી પહેલાં તમને મળે.